આપણે આજનો ટોપિક યુઝ ઓફ હી શી ઇટ શીખીએ તે પહેલા તમે એક નાની મસ્તી સ્ટોરી જુઓ અને ધ્યાનથી સાંભળો, ત્યાર પછી આપણે આગળ વધીશું. આપણી વાર્તાનું નામ છે બિલાડીના ત્રણ બચ્ચા, 3 kittens. ત્રણ કિટન્સ, સ્મોલ સ્મોલ, 1 black 1 gray and 1 white. તેમણે એક રેટને જોયો. 3 kittens રેટની પાછળ દોડ્યા. રેટે લોટના ડબ્બામાં જમ્પ માર્યો. કિટન્સ પણ એકદમ તેની પાછળ જ કૂદ્યા, પણ રેટ તો દૂર દૂર ભાગી ગયો. 3 kittens ડબ્બામાંથી બહાર જમ્પ માર્યો. 3 white kittens વાડામાં એક ફ્રોગ જોયો અને તેની પાછળ પડ્યા. ફ્રોગે એક જૂના ધુમાડિયા ભૂંગળામાં જમ્પ માર્યો. કિટન્સ બરાબર તેની પાછળ ગયા. ફ્રોગ તો જમ્પ કરીને ભાગી ગયો. ધેન 3 black kittens ધુમાડિયા ભૂંગળામાંથી ઘસડાતા ઘસડાતા બહાર નીકળ્યા. 3 black kittens લેકમાં ફિશ જોઈ અને બરોબર તેની પાછળ અંદર પડ્યા. ફિશ તો સ્વિમ કરીને દૂર ભાગી ગઈ. 3 ભીના kittens લેકમાંથી બહાર નીકળ્યા અને હાઉસ તરફ ચાલી નીકળ્યા. તો હવે આપણે હી શી ઈટ વિશે સમજીએ. તો જુઓ અહીં શું દેખાય છે તમને? બોય અને મેન. શું છે બોલો તો? બોય મેન. તો બોય અને મેન માટે શાનો ઉપયોગ કરાય ખબર તમને? હી નો ઉપયોગ થાય. શાનો ઉપયોગ થાય? હી નો. બોય એન્ડ મેન હી. ઓકે, હવે જુઓ અહીં શું દેખાય છે? ગર્લ વુમન. ગર્લ વુમન. તો ગર્લ અને વુમન માટે શીનો ઉપયોગ થાય? શાનો ઉપયોગ થાય? શીનો ઉપયોગ થાય. ઓકે, હવે જુઓ ગર્લ વુમન શી. ઓકે, જુઓ અહીં આ શું છે? ડોગ. દેખાય છે ને બધાને? ડોગ. આ શું છે? બસ. પછી આ શું છે? પાર્ક. બરાબર છે. તો એનિમલ, થિંગ અને પ્લેસ. તો આ બધા માટે ઇટનો ઉપયોગ થાય. ફરી એકવાર, એનિમલ, થિંગ, પ્લેસ માટે શાનો ઉપયોગ થાય? ઇટનો ઉપયોગ થાય. તો તમને આટલી ખબર પડી કે હજી એકવાર જોયું છે? જોઈએ એકવાર. ઓકે, બોય એન્ડ મેન માટે શાનો ઉપયોગ થાય? હીનો. ગર્લ વુમન માટે શીનો ઉપયોગ થાય? અને એનિમલ, થિંગ અને પ્લેસ માટે ઇટનો ઉપયોગ થાય? બરાબર. તો તમે આટલું સમજ્યા. તો હવે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ બોય. ગુડ. આ બોયનું નામ રાહુલ છે. અને જુઓ તો રાહુલ ઊભો છે ને? હા, તો રાહુલ ઇઝ સ્ટેન્ડિંગ. રાહુલ ઇઝ સ્ટેન્ડિંગ. ઓકે, બોય પણ છે અને બોયનું નામ છે રાહુલ. તો રાહુલ છે તો રાહુલ માટે બોય છે ને? એ બોય છે, એનું નામ રાહુલ છે. તો બોય માટે આપણે શાનો ઉપયોગ કરીશું?
હિનો, બરાબર છે? તો હિ આપણે લખીશું હિન. ઓકે, જુઓ, રાહુલ ઇઝ સ્ટેન્ડિંગ એન્ડ હી ઇઝ સ્ટેન્ડિંગ. હી ઇઝ સ્ટેન્ડિંગ એટલે કે તે ઊભો છે. બીજું જુઓ, શું દેખાય છે તમને? વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ મેન. ધીસ ઇઝ અ મેન અને તેમનું નામ છે મિસ્ટર પિન્ટુ. તેમનું નામ શું છે? મિસ્ટર પિન્ટુ. ઓકે, તો મિસ્ટર પિન્ટુ ઇઝ અ, શું દેખાય છે? ડોક્ટર. મિસ્ટર પિન્ટુ ઇઝ અ ડોક્ટર. અને મેન છે, તો મેન માટે શું આવશે? હી. ઓકે, તો મિસ્ટર પિન્ટુ ઇઝ અ ડોક્ટર એન્ડ હી ઇઝ અ ડોક્ટર. હી ઇઝ અ ડોક્ટર એટલે નામની જગ્યાએ આપણે શું ઉપયોગ કરીએ છીએ? હી નો ઉપયોગ કરીએ છીએ. સમજ પડી અહીં? ઓકે, ત્યાર પછી જુઓ, વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ બોય અને આ બોયનું નામ છે રાજુ. શું નામ છે? રાજુ. અને તમને કેવો દેખાય છે રાજુ? સ્લીપિંગ અને સૂતેલો દેખાય છે ને? હા, તો રાજુ ઇઝ સ્લીપિંગ. રાજુ ઇઝ સ્લીપિંગ. તો રાજુ અને બોય છે એટલે શું આવશે અહીં? હી. હી ઇઝ સ્લીપિંગ. હી ઇઝ સ્લીપિંગ. ઓકે, તો અહીં તમે જોયું, રાહુલ બોયનું નેમ હતું, મિસ્ટર પિન્ટુ મેનનું નેમ હતું, રાજુ બોયનું નેમ હતું. તો એ બધા માટે આપણે શાનો ઉપયોગ કર્યો? હિનો ઉપયોગ કર્યો. તો હવે તમને હિનો ઉપયોગ ક્યાં કરવાનો એ સમજ પડી? વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ગર્લ અને આ ગર્લનું નામ છે ડોલી. ડોલી ઇઝ અ ગર્લ. ડોલી ઇઝ અ ગર્લ. તો ગર્લ છે અને તેનું નામ ડોલી છે. તો ગર્લ માટે આપણે જોયું ને, શાનો ઉપયોગ થશે? શીનો. ડોલી ઇઝ અ ગર્લ. શી ઇઝ અ ગર્લ. શી ઇઝ અ ગર્લ. સમજાય છે? બીજું જોઈએ. જુઓ તો શું છે? વુમન. વુમન પણ છે. અને બીજું શું દેખાય છે તમને? વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ટીચર. બરાબર છે ને? હા, અને એમનું નામ છે મીના. શું નામ છે? મીના. તો મીના ઇઝ અ ટીચર. મીના ઇઝ અ ટીચર. અને મીના છે વુમનનું નામ છે. એટલે આપણે જોયું ને કે ગર્લ અને વુમન માટે શું આવે? શી આવે. તો શી ઇઝ અ ટીચર. આજે મીના હતું, અહીંયા પણ જુઓ ડોલી હતું, ત્યાં નામની જગ્યાએ આપણે શાનો ઉપયોગ કર્યો? શીનો. એ જ રીતે મીના એ પણ વુમનનું નેમ છે એટલે શાનો ઉપયોગ કર્યો આપણે? શીનો. શી ઇઝ અ ટીચર. ઓકે, હવે જુઓ, વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ગર્લ અને આગળનું નામ છે શાલુ. શું નામ છે? શાલુ. તો શાલુ ઇઝ અ ડાન્સિંગ. જુઓ, ડાન્સ કરે છે ને? શાલુ ઇઝ અ ડાન્સિંગ. તો આગળનું નામ શાલુ છે. તો ત્યાં આપણે શું મૂકીશું? શી. શાલુ નેમની જગ્યાએ આપણે શું મૂકીશું? સી. સી ઇઝ અ, સી ઇઝ ડાન્સિંગ. સી ઇઝ ડાન્સિંગ. સમજાયું? ઓકે, વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ડોગ. અને તમને ખબર છે ને, હવે તો બધા ડોગના નામ પણ હોય, તો આ ડોગનું નામ છે ટોમી. શું નામ છે? ટોમી. ટોમી ઇઝ અ ડોગ. ટોમી ઇઝ અ ડોગ. તો જુઓ, અહીં મેં તમને પહેલા બતાવ્યું હતું ને કે એનિમલ માટે શાનો ઉપયોગ થાય? ઈટ. શાનો ઉપયોગ થાય? ઈટ. તો અહીં આપણે લખીશું ઈટ. તો ઈટ ઇઝ અ ડોગ. પહેલા શું હતું? ટોમી ઇઝ અ ડોગ. હવે ઈટ ઇઝ અ
dog. Okay. ત્યાર પછી જુઓ what is this? This is a bus. તો બસ ક્યાં ચાલે તમને બધાને ખબર છે ને? રસ્તા ઉપર ચાલે ને? તો એ જ છે. Bus is on the road. Bus is on the road. તો અહીં જુઓ બસ એટલે શું થયું? વસ્તુ થઈ ને? તો એમાં પણ મેં કીધેલું કે થિંગ્સ માટે શું આવે? ઈટ આવે. તો આપણે અહીં મૂકીશું ઈટ. ઈટ ઇઝ ઓન ધ રોડ. ઈટ ઇઝ ઓન ધ રોડ. તે રસ્તા ઉપર છે. ઓકે, પછી જુઓ આ ગાર્ડનનું છે ને ચિત્ર. આ શાનું પિક્ચર છે? ગાર્ડનનું છે ને. તો જુઓ ધ ગાર્ડન ઇઝ બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે તમને ખબર હશે ને, સુંદર, બરાબર ને? તો ધ ગાર્ડન ઇઝ બ્યુટીફુલ. તો મેં તમને અગાઉ શીખવ્યું તેમાં તમે જોયું હશે કે પ્લેસ એટલે કોઈ સ્થાન હોય ને, તો એ સ્થાનની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? ઈટ. તો અહીં આપણે ગાર્ડનની જગ્યાએ શું મૂકીશું? ધ ગાર્ડન જે આપણે લખ્યું છે તેની જગ્યાએ શું મૂકીશું? ઈટ. ઈટ ઇઝ બ્યુટીફુલ. ઈટ ઇઝ બ્યુટીફુલ. તે સુંદર છે, બરાબર? તો જોયું અહીં એનિમલ, પછી થિંગ્સ એન્ડ પ્લેસ. આ બધાની જગ્યાએ આપણે શાનો ઉપયોગ કર્યો? ઈટ નો ઉપયોગ કર્યો. તો હવે તમને બધાને હી શી ઈટ નો ઉપયોગ કેવી રીતે થાય તે તમને બધાને સમજાઈ ગયું હશે. ઓકે, તો બાય, ફરી મળીશું.